આગળ વધીએ અમદાવાદની વાત કરીએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. ડ્રિલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં 20,000 લીટરના બે ટેન્ક કાર્યરત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કોરોનાને લઈને અમદાવાદ સિવિલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનું પણ આ મોક ડ્રિલ થકી સામે આવ્યું છે. કોરોનાની સંભવિત લહેરની આશંકાની વચ્ચે તંત્ર તૈયાર છે. અમદાવાદ સિવિલની વાત કરું તો હું દ્રશ્યોમાં બતાવીશ કે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે. 20,000 લીટરના ઓક્સિજન પ્લાન્ટને લઈને મોક ડ્રિલનું પણ સિવિલ હોસ્પિટલની અંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસમાં જો ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યા વધે, દર્દીઓને સારવાર માટે આવવું પડે તો કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય, જેને લઈને હાલમાં મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. સાથે જ કોરોના ઓપીડીની વાત કરું તો અમદાવાદ સિવિલની અંદર કે જ્યાં થોડા મહિનાઓ પહેલાં આપણે જોયું છે કે મોટી કતાર લાગતી હતી, એમ્બ્યુલન્સ ગાડીઓની લાઈનો લાગતી હતી, એ ઓપીડી હાલ ખાલી છે. પરંતુ સરકાર જે પ્રકારે તૈયારીઓ કરી રહી છે તે મુજબ અત્યારે અમદાવાદ સિવિલની અંદર 80 બેડની જે સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવાઈ છે. જોકે હાલમાં રાહતની વાત એ છે કે એક પણ દર્દી અત્યારે અમદાવાદ સિવિલની અંદર સારવાર હેઠળ નથી. પરંતુ અમેરિકા, જાપાન, ચીન, કોરિયા જેવા દેશોમાં જે પ્રકારે ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે તેને પગલે સરકાર તૈયાર છે, તંત્ર એલર્ટ મોડ ઉપર છે. પરંતુ જો આપણે સૌ કોઈ માસ્ક પહેરીશું તો એકબીજાને સુરક્ષિત રાખી શકીશું, પરિવારને સુરક્ષિત રાખી શકીશું. જી 24 કલાક પણ અપીલ કરી રહી છે, તમામ તૈયારીઓ તંત્ર જરૂર કરી રહ્યું છે, પરંતુ તંત્રને પણ આપણે સહયોગ આપવો પડશે, મેળાવડા ટાળવા પડશે. ભીડવાળા સ્થળો ઉપર જો માસ્ક પહેરી રાખીશું તો આપણે પણ સલામત રહી શકીશું અને સંભવિત લહેરને આવતી રોકી પણ શકીશું. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી આપણી સાથે જોડાયેલા છે. સર, ફરી એકવાર કોવિડનો ડર અને શક્યતાઓની વાતો શરૂ થઈ છે, ડરવાની કેટલી જરૂર? કારણ કે ડૉક્ટર્સ હવે એક્સપર્ટ છે, સમગ્ર ભારતના લોકોને કોવિડ વિશે હવે ખબર પડી ચૂકી છે, નવું કશું સમજાવવાનું નથી. પરંતુ BF7નો એક એવો ડર છે કે ફરીથી એક એવો માહોલ બની રહ્યો છે કે શું થશે. એકદમ સાચી વાત કહી તમે. 2 વર્ષથી આપણે કોવિડ વિશે બધું જ જાણીએ છીએ, કેવી રીતે કોવિડ થાય, કેવી રીતે એનાથી બચી શકાય, આપણને બધી જ ખબર છે. એનાથી વધારે વેક્સિનનું જે શસ્ત્ર, 220 કરોડથી વધારે લોકોને વેક્સિનેટ ઓલરેડી કરી ચૂક્યા છીએ આપણે. અને જ્યારે બીજી પીક થઈ ત્યારે એવું હતું કે ત્રીજી આવશે ને આવી ઘાતક આવશે ને બાળકો જશે ને આમ થશે ને, એ બધી જ વસ્તુઓને આપણે પાર કરી ચૂક્યા છીએ. ત્રીજી વેવમાં ઓમિક્રોનની આવી, આપણને ખબર છે, ખૂબ જ ઓછા એડમિશન થયા, ઘણા બધા લોકો ઇન્ફેક્ટ થયા હતા, પરંતુ બધા જ હોમ આઇસોલેશન અને સાદી ટ્રીટમેન્ટથી રિકવર થયા, એટલે કે એડમિશન રેટ ઘણો ઓછો હતો. અને એની સાથે સાથે જે ઇમ્યુનિટી ડેવલપ થઈ, એની સાથે વેક્સિન જોડાઈ, એટલે આ બધાની પરિસ્થિતિ જોઈએ ને તો અત્યારે ભારતની પરિસ્થિતિ કંટ્રોલમાં એટલા માટે જ છે, આખા દેશની, ગુજરાતની અને અમદાવાદની, કે કેસીસ ખૂબ જ ઓછા છે અથવા નહીવત છે. આવી પરિસ્થિતિમાં જ્યારે આસપાસની કન્ટ્રીમાં કેસીસ વધે તો આપણે આપણી જાતને એમની સાથે કમ્પેર તો ન જ કરી શકીએ, કારણ કે આપણી પરિસ્થિતિ ઘણી મજબૂત છે. પરંતુ હા, સાવચેતી ચોક્કસથી રાખવાની છે. BF7ની જે અત્યારે વાત કરી રહ્યા છે કે ચાઇનામાં એને ખૂબ ઘાતક અને જીવલેણ છે, આપણે અહીંયા ઓલરેડી 2 પેશન્ટ આવીને ગયા, હોમ આઇસોલેશનમાં જ સારા થઈ ગયા, એમને હોસ્પિટલાઇઝેશનની પણ જરૂર નથી. સર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેટલું તૈયાર? કારણ કે 16 સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો 55 જેટલા બેડ ત્યાં તૈયાર કરી દેવામાં આવ્યા છે. આપણા ત્યાં કેટલી તૈયારી? કારણ કે વાત તૈયારીઓની આવે છે. આપણે ભૂતકાળમાં પણ એવો સમય જોયો છે, લાંબી એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી અને બેડ ખૂટી પડતા હતા, તે પ્રકારની સ્થિતિમાંથી આપણે પસાર થયા છે. સિવિલ કેટલું તૈયાર? દવાઓનો જથ્થો કેટલો તૈયાર છે? ઓક્સિજન પ્લાન્ટની શું સ્થિતિ અત્યારે? બીજી પીક જ્યારે પૂરી થઈને ત્યારેથી જ આપણે ત્રીજી પીક માટે તૈયારી કરવા લાગેલા, એટલે હું આપને કહીશ કે ઓક્સિજન બેડની જો વાત કરીએ ને તો અત્યારે 1200નો દરેકે દરેક બેડ ઓક્સિજન બેડ છે. 20,000 લિટરની લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, એક 1200 બેડ માટે આરક્ષિત છે અને એક સિવિલ હોસ્પિટલમાં છે. એનાથી વધારે 5,300 લિટર પર મિનિટ ઓક્સિજન પ્રોડ્યુસ કરી શકે એટલા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગેલા છે, એમાંથી 2600 લિટર પર મિનિટ કેવળ 1200 બેડમાં છે. એનાથી આગળ વાત કરીશ તો 650થી વધારે આપણી પાસે જે ઓક્સિજન કન્સન્ટ્રેટર છે, જેથી કરીને ઓક્સિજનનો વિચાર કરવાની બિલકુલ જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. તૈયારી ફૂલ છે. અત્યારે હાલની વાત કરીએ તો ટ્રાયજ અને અમારી જે O5ની 4 વિંગ છે એ ગણીને 80 બેડની તૈયારી આપણી છે, કે 80 બેડ જો ભરાવાની તૈયારીમાં આવશે તો આપણે એક્સટેન્શન કરી શકીએ, 300 સુધી જઈ શકીએ. પણ મને એવું લાગે છે કે આવો બહુ જ વધારે પડતો વિચાર કરવાની જરૂર નથી, આપણે લોકો એને ફાઇટ આપશું, ફાઇટ કરશું. એક જ વસ્તુ મહત્ત્વની છે કે લોકો એમાં જોડાય, પોતે સજાગ રહે, જાગૃત રહે,
અને સતર્કતા દાખવે તો કદાચ આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય. કોવિડ નામના દર્દીઓ ડે બાય ડે ઘટતા જાય છે. આવી પરિસ્થિતિમાં ન કરે નારાયણ, જો પેશન્ટ વધે તો એને આપણે એ જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, શું કામ કાર્યરત છે, એ બરાબર કામ કરી રહી છે કે નહીં, એની આ આગોતરી પૂર્વ તૈયારીઓ છે જેથી કરી અને એવું ન થાય કે જ્યારે દર્દી આવે અને ત્યારે પ્લાન્ટ ચાલે નહીં, એટલે એ ના પરિસ્થિતિનું નિર્માણ થાય, એનું જ આ એક કારણ છે. જેથી કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે, ઇવન કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ આપણને જે પ્રમાણે ગાઈડલાઈન આપી છે એ એક જ વસ્તુ બતાવે છે, ડરાવતા ન થાય, પણ એટલું કહે છે કે આપણે તૈયાર રહીએ, આપણે સજાગ રહીએ, કેસીસ વધે તો આપણે પહોંચી વળીએ, એ સમયે કશી વસ્તુ શોધવા જવું ન પડે. ડરવાની જરૂર નથી, જરૂર છે માસ્ક પહેરવાની. અમદાવાદ સિવિલની પણ જો વાત કરીએ તો અત્યારે એક પણ દર્દી અહીં દાખલ નથી. BF7ના પણ જે પણ ભૂતકાળમાં કેસો આવ્યા તે તમામ લોકો સુરક્ષિત છે, સ્વસ્થ થઈ ચૂક્યા છે. ડર્યા વગર માસ્ક પહેરીશું તો એકબીજાને સુરક્ષિત રાખી શકીશું. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, ઝી મીડિયા.